મિત્રો છેલ્લા કેટલાક સમયથી હોમ લોનની માંગમાં વધારો થયો છે ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનાની વાત કરું એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી ને માર્ચ મહિનામાં તો હોમ લોનની માંગમાં દસ વીસ થઈ પરંતુ બેતાલીસ ટકાનો વધારો થયો છે અને વ્યાજદર વધવા છતાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મજબૂત માંગના સંકેત પણ જોવા મળી રહ્યા છે હોમ ની માંગ પર વ્યાજદરમાં વધારાની કોઈ અસર થઈ નથી ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં

કંપનીએ દિલ્હી એનસીઆર બેંગલુરુ પુણે ચેન્નાઈ હૈદરાબાદ જેવા ટોચ પ્રોપર્ટી માર્કેટમાંથી બે હજારથી વધુ લોકોને સામેલ કર્યા હતા જે મુજબ યુવાનો હવે રિયલ એસ્ટેટને સુરક્ષિત અને આકર્ષક રોકાણ તરીકે વિચારી રહ્યા છે હોમ લોન હજુ પણ મોંઘી નથી થયું તેવું સર્વેનું કહેવું છે સર્વેમાં સામેલ લગભગ ઇઠ્યોતેર ટકા લોકોએ કહ્યું કે હોમ લોનના દર ન તો બહુ મોંઘા છે ન તો બહુ સસ્તા છે જોકે મે બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં રિઝર્વ બેંકે રેપોરેટમાં લગભગ અઢી ટકાનો વધારો કર્યો છે અને આના કારણે હોમ લોનનો સરેરાશ દર ઘટીને લગભગ નવ ટકા થયો છે જે એક વર્ષ પહેલાં સાડા છ ટકા હતો દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ હાલમાં સાડા આઠ ટકા વાર્ષિક વ્યાજ પર લોન આપી રહી છે